ક્ષમતાને જીતો. જે મનુષ્ય ઇન્દ્રિય સુખ અને શારીરિક વાસનાઓની પૂર્તિ માટે જીવે છે અને જેના જીવનનું ધ્યેય ખાઓ પીઓ અને મોજ કરવો છે, તે મનુષ્ય નિસંદેહ પરમાત્માની આ સુંદર પૃથ્વી પર એક કલંક છે, ભારરૂપ છે. કારણ કે એમાં પરમાત્માના તમામ ગુણો હોવા છતાં તે એક પશુની જેમ નીચ પ્રવૃત્તિઓમાં ફસાયેલો હોય છે. જે મનુષ્યમાં પરમાત્માનો અંશ રહેલો છે તે જ પોતાના મુખથી આપણને પોતાના નીચ જીવનની દુઃખદ કહાની સંભળાવે છે. વાસ્તવમાં આદર્શ મનુષ્ય તે જ છે જે બધી વાસ્તવિક વૃત્તિઓ તથા વિષય વાસનાઓને દૂર રાખીને પોતાના ઉપર સંયમિત અને સુવ્યવસ્થિત મનથી રાજ્ય કરે છે, જે પોતાના શરીરનો સ્વામી છે, જે પોતાના બધી જ વિષય વાસનાઓની લગામને પોતાના દ્રઢ અને ધૈર્યવાન હાથમાં પકડી પોતાના પ્રત્યે ઇન્દ્રિયને કહે છે કે તારે મારી સેવા કરવાની છે, માલિક બનવાનો નથી, હું તારો સદુપયોગ કરી દુરુપયોગ નહીં કરું. આવો જ મનુષ્ય પોતાની બધી જ પાસી વૃત્તિઓને વાસનાઓની શક્તિને દેવતોમાં બદલી શકે છે. ભોગ વિલાસ એ મૃત્યુ છે તથા સંયમ એ જીવન છે. સાચો રસાયણશાસ્ત્ર એ છે કે વિષય વાસનાઓ રૂપી લોખંડને આધ્યાત્મિક તથા માનસિક શક્તિઓને સોનાના રૂપાંતરિત કરી દે છે. તેને પ્રત્યેક વસ્તુઓ તથા પરિસ્થિતિમાં આનંદની ઝલક દેખાવા માંડે છે. અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1945, પેજ નંબર 1.